बनासकांठा जिल्लाना दिवोदर तालुकाना गोलवी गामे बनी घटना के ज्यां डिफ्थेरियानी रस्सी देता बाळकोने चक्कर आव्या बाळको बेभान थवानी घटना सामे आवी छे। डिफ्थेरियानी रस्सी लेता घटना बनी बाळकीने सारवार माटे खसेडाई। दिवोदर तालुकाना गोलवी गामना गोळियापरामां गईकाले बपोरे 1 વાગ્યાના અરસામાં આંગણવાડીમાં એક જ પરિવારના 3 બાળકોને ડિફ્થેરિયાની રસી આપવામાં આવી, જેથી 3 બાળકોને ચક્કર આવવાનો કિસ્સો સામે આવ્યો। આ 3 બાળકો કે બેભાન થઈ ગયા હતા, જેમાં 2 બાળકીની તબિયત લથડતા એક સ્વાટ દ્વારા દિયોદર રેફરલ ખાતે ખસેડાઈ। સરકાર દ્વારા ડિફ્થેરિયાની રસી આપવામાં આવી રહી છે, તેમાં દિયોદર તાલુકાના ગોલવી ગામે પ્રાથમિક શાળાના બાળકોને રસીકરણનો પ્રોગ્રામ યોજાયો, કે જેમાં રસી આપ્યા બાદ 3 બાળકોમાં 2 બાળકીને ચક્કર આવ્યા હતા। બાળકી બેભાન થઈ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ સારવાર આપવામાં આવી। જો કે આ બનાવને પગલે દિયોદર આરોગ્ય વિભાગમાં દોડધામ મચી। આ બાબતે દિયોદર બ્લોક હેલ્થ ઓફિસર બ્રિજેશ વાસે જણાવ્યું કે વર્તમાન સમયે દિયોદર તાલુકામાં દરેક શાળામાં 7 વર્ષથી ઉપરના બાળકોને ડિફ્થેરિયાની રસી આપવામાં આવે છે। ગોલવી ગામે પણ રસી આપવામાં આવી, જેમાં આડઅસરને કારણે 2 બાળકીને ચક્કર આવ્યા। બંને બાળકીને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે। શાળામાં રસી આપતા હતા બાળકોને, તે અમારે બેબી એમને શાળામાં મોકલ્યા, ત્યાં શાળામાં લઈ ગયા અને રસી આપીને કોમલને રસી આપી, કોમલ બે વન થઈને પડતી થઈ, અને બીજા 2 બાળકો હતા પવનબેન ને દીપિકા, એમને આપી, પણ એમને થોડું સારું છે, પણ કોમલ 2 વન છે હતી, ત્યાંથી ગોલવીથી આવ્યા દિયોદર શાળામાં, દિયોદર રેફરલમાં લઈને આવ્યા છે। અત્યારે હજી 2 વનમાં છે, દવા આપી છે, દવા ચાલુ છે, પણ હજી ડૉક્ટર કહે છે કે સારું છે એમ કહે છે, હજી કાલ સુધી રાખવાના છે। એ દોડીને ગયા શાળાએ, એટલે શાળાએ દોડ્યા એટલે હું પાછળ જો, એટલે અમારે ભાઈને બીબલી હતી ને, એને રસી આપી હતી શાળામાંથી, એટલે રસી આપીને એટલે અમને ખબર પડી, એટલે 2 ભણ થઈ ગઈ, એટલે 2 ભણ થઈ 3 બાળકો હતા, કોમલબેન, દીપિકા ને પવન, 3ને લઈને દિયોદર આવ્યા શાળામાંથી, દિયોદર રેફરલમાં આવ્યા। રેફરલમાં અત્યારે 2 બોલે છે, 2 ભણ છે, એક કોમલ છે, 2 ભણ છે, ને દીપિકા અને પવન થોડા બોલે છે। બધા બાળકોને રસી આપવા મોકલ્યા હતા, પણ એમાં 3 બાળકોને કોમલબેન, દીપિકા અને પવનભાઈ, કોમલબેનને તકલીફ વધારો, રસી આપીને 2 ભણ થઈને પડી ગઈ, એ હજી બોલતી, 2 ભણ છે ને 2 બાળકોને થોડું સારું આરામ છે, ત્યાંથી ગોળિયા શાળાથી 108 બોલાવીને દિવદર રેફરલ હોસ્પિટલમાં દાખલ કર્યો, એડમિટ છે અત્યારે, હજી દાખલ છે ત્યાં છે। આપ જાણો છો ભૂતકાળના અંદર ડિફ્થેરિયાના લીધે ઘણા બધા છોકરાઓ બીમાર પડ્યા છે અને અમુકની મૃત્યુ પણ થયેલ છે આખા જિલ્લામાં, તો આના બચાવ માટે જિલ્લા વિકાસ અધિકારી સાહેબની સૂચના અનુસાર અને અમારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી આખા તાલુકામાં ચાલી રહી છે। દરેક સ્કૂલના અંદર જે બાળકો 7 વર્ષથી 16 વર્ષના છે એમને ડીપીટી અને ડીટીની રસી આપવામાં આવે છે। અમુક સમયે છોકરાઓ ગભરાઈ જતા હોય, એના લીધે સુઈવાળી રસી જ્યારે આપવામાં આવે ત્યારે એમને થોડીક એની આડઅસર આવતી હોય છે। આજે જે ઘટના બની છે, આ ઘટના અંતર્ગત પણ આપણે ગોલવી ગામના અંદર 2 બાળકોને એની સહેજ આડઅસર આવી અને એમને ચક્કર આવી ગયા, તો અમારા મેડિકલ ઓફિસર પાલડીએ તાત્કાલિક સ્થળ ઉપર જઈને એમની તપાસ કરી, એમને યોગ્ય સારવાર આપી અને તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર દિયોદર ખાતે એમને રેફર કરવામાં આવ્યા અમારા વાહન દ્વારા। એટલે આ બાળકોને અત્યારે અમે જાતે ચકાસે છે, બાળકોની તબિયત બિલકુલ સામાન્ય છે, પણ ગભરાઈ ગયા છે એટલે અમે એમને અંડર ઓબ્ઝર્વેશન રાખ્યા છે। એક બાળક તંદુરસ્ત છે અને કદાચ અત્યારે જ અમે રજા આપી દઈશું, પણ બીજા બાળકને અમે ઓબ્ઝર્વેશનમાં રાખશું। અત્યારે હું દરેકને આ રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આ ડીટી અને કિશોર નાયક, જી ટીવી ન્યૂઝ, દિયોદર।